તારો આઠમો વરત ભાદરવા સુદ આઠમના દિવસે લેવાનો હોય છે। વરત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી। ધરોની જેમ અમારા કુળનો વંશ વેલો વધજો। એ દિવસે ટાઢું જમવું। આ વરત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે। એક પંખીના માળા જેવું નાનકડું ગામ હતું અને એ ગામમાં સાસુ ને બહુ રહેતા હતા। એ ખોરડામાં બહુ ઘણી સમજુ હતી, પરંતુ સાસુ અણસમજુ હતી। બહુ સાસુ માની આજ્ઞામાં રહેતી, બા પાણી માગે તો એ દૂધ દેતી। આવી રીતે બહુ સાસુ માની સેવા કરતી। ઘણી વખત સાસુમાં વહુને ચણકા કરતા, ઘણી વખત સાસુ વહુ આરે લડતા ઝઘડતા, પણ વહુ સાસુમાનું માન જાળવી રાખતી। ખેતરમાં કાળી મજૂરી કરી પોતાનો ગુજરાન ચલાવતા। એવામાં ભાદરવો મહિનો આવ્યો, ધરો આઠમનો દિવસ આવ્યો અને સાસુએ વહુને કીધું, બટા હાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાઢી આવીએ। વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી એ મૂંઝાતી હતી। તે દિવસે લીલું ઘાસ કેવી રીતે વાઢી શકાય એણે ડરતા ડરતા સાસુમાને ના પાડી। સાસુમા ગુસ્સે થઈ ગયા અને વહુની જાતકડી કાઢવા લાગ્યા। ઘાસ વાઢતા શું તને જોર આવે છે? આમ કહી સાસુ વહુ જોડે લડવા માંડી। આથી વહુ લાચાર બની સાસુ હારે એમનું માન રાખી અને ખેતરમાં ગઈ અને પોતાના બે ચાર વરાના દીકરાને ઘોડિયામાં સોડાવી બારણું બંધ કરી અને હાકળ ભીડી ખેતરે ગઈ। આમ એ ખેતરમાં આવી, પણ ઘાસનો તરણો વાઢતા જીવ કેમ હાલે, પણ એ સંકટમાં મુકાયેલી હતી। હવે કરવું શું? આથી વહુ ધરો એક બાજુ કરી અને બીજું ઘાસ વાઢવા લાગી। સાંજ પડી ગઈ, સૂરજ નારાયણ પણ આથમી ગયા હશે અને ગાયના ધણ પણ ગામ ભણે વળી નીકળ્યા હતા। એ વખતે સાસુ અને વહુ ઘાસના ભારે બાંધી અને ગામ તરફ આવવા લાગ્યા। ત્યાં તેમણે રસ્તામાં સમાચાર મળ્યા કે એમનું ઘર આગથી ભડકે બળે છે। આમ સાસુ અને વહુએ ઘર ભણે દોટ મેલી, જઈને જોયું તો ઘર ભણે ખાક થઈ ગયું છે। વહુએ અડતા પડતા પડેલા બાણાને હડસેલો મારી અને જોયું તો પોતાનો દીકરો ઘોડિયામાં સૂતો છે અને એની આજુબાજુ ધરો વીંટળાઈ વળી છે। આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ। સાસુને કીધું, જુઓ આ ધરો આઠમનું મારું વ્રત ફળ્યું, ધરો માએ મારા બાળકને બચાવી લીધું, આ ધરો માના વ્રતનો પ્રતાપ છે। સાસુમાએ આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયા છે, એક શબ્દ પણ બોલવાની જીભ ઉપડતી નથી। અને આ દિવસ એટલે કે ધરો આઠમના દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી। ધરો આઠમનો આવો પ્રતાપ છે, આ દિવસે વ્રત કરનારનો વંશ વેલો વધે છે અને લાંબુ આયુષ્ય પામે છે। હે ધરોમાં તમે જેમ આ વહુને ફળ્યા એવા સૌ વ્રત કરનારને ફળજો।